જય શ્રી કૃષ્ણ. આજે આપણે શીતળ સ્નાન, જે રોહિણી નક્ષત્ર ઉષ્ણકાલમાં આવે છે એ દરમિયાન પ્રભુને દિવસ દરમિયાનમાં જે બીજી વાર સ્નાન કરાવવામાં આવે એને શીતળ સ્નાન કહેવાય છે. તો આના વિશે આપણે આજે જાણીએ કે આ ક્યારે થાય છે અને કેવી રીતે હોય છે. શીતળ સ્નાન રોહિણી નક્ષત્ર જ્યારે પણ ઉષ્ણકાલની અંદર આવે છે આપણે ત્યાં, ત્યારે આનો વિશેષતાથી પ્રભુને આ સેવાક્રમમાં વિનિયોગ કરાવવા જેવું મનોરથ છે. આમાં વિશેષતાથી એ હોય છે કે પ્રભુ ભોગ આરતી પછી, એટલે ઉઠાપણ ભોગ સર્યા પછી બેઝિકલી ઠાકોરજીના શૃંગારવડા થાય ત્યારે સુંદર જલથી, ઠંડા જલથી સ્નાન થાય. આની વિશેષતા એ છે કે 12 મહિનામાં ભલે ગરમી કેવી પણ હોય આપણે ઉષ્ણ જલથી સ્નાન કરાવીએ, પણ આમાં વિશેષતાથી આપણે શીતળ જલથી કરાવીએ. તો આમાં હોય શું એ જોઈએ કે આની અંદર આપણે સુંદર સ્વચ્છ એક ઘડાની અંદર ચાંદી, તાંબો, સ્ટીલ જે કંઈ પણ આપણી પાસે ઉપલબ્ધ હોય એમાં સુંદર મજાનું શીતળ જલ પધરાવીએ. શીતળ જલની અંદર આપણે સુગંધી બરાસ, ગુલાબજલ કપડછન કરીને પધરાવીએ કે જેથી બરાસની કોઈ પણ કણી પ્રભુના શ્રીઅંગ પર ન આવે અને એમની ખાલી સુહાસ આવે. સુહાસ એટલે એમનું ખાલી સુગંધ આવી જોઈએ કે કોઈ પણ કણી પ્રભુને સ્નાન કરાવીએ ત્યારે લાગવી ના જોઈએ. આનામાં આપણે એવી રીતે હોય છે કે જ્યારે ઉઠાપન મુખ સરી જાય, શૃંગારવડા કરીએ શયનભોગ કરતાં પહેલાં, ત્યારે પ્રભુના સ્નાન ચોકી પર પધરાવી અને આ સુંદર મજાના શીતળ જલે સ્નાન કરાવવાનો ક્રમ છે. અને આ વિશેષતાથી આ ઠંડુ જલ બસ આ શીતળ સ્નાન વખતે જ આપણે વિનિયોગ કરાવીએ છીએ. શ્યામ સ્વરૂપ હોય તો જેવી રીતે આપણે શૃંગાર ચોકી, સ્નાન ચોકી હોય છે એના પર પધરાવીને થશે. લાલન હોય તો એમના અષ્ટકોણવાળી જે ચોકી જે છે એના પર પધરાવીને થશે. એવી જ રીતે આપણે આ અગર જો ચિત્રજી બિરાજતા હોય તો એમને વેણુજીને કરાવીએ અને શ્રીઅંગ ઉપર અંગવસ્ત્ર આ શીતળ જળ વડે કરાવવું જોઈએ. બાકી વિશેષ ગુરુગર ગુરુદેવની આજ્ઞા મુતાબિક કરશો એ આવે રીતે આપણે પ્રભુને સ્નાન ચોકી પર પધરાવીને સુંદર મજાના શીતળ જળ વડે આપણે સ્નાન કરાવીએ. ચાર લોટીએ સ્નાન કરાવ્યા બાદ ઠાકોરજી ઉપરથી શેષ જળ રહે એ વારી અને પછી પધરાવી દઈએ. પછી પ્રભુને અંગવસ્ત્ર જેવી રીતે આપણે કહ્યું છે ગાદી ઉપર વસ્ત્ર પધરાવીને, એવી જ રીતે આપણે અંગવસ્ત્ર કરવાનું છે. અંગવસ્ત્ર થર્યા બાદ પ્રભુને સુંદર મજાના વસ્ત્ર જે હોય તે ઓઢાડી શયનભોગમાં યત્કિંચિત જે કંઈ પણ સામગ્રી સંપ હોય એ ધરાવી. જ્યારે પણ શીતળ સ્નાનનો મનોરથ આપણે કરીએ ત્યારે વિશેષ સામગ્રીઓ સંભવ હોય તો આમાંથી જે થઈ શકે, એવું નથી કે બધી જ કરવી, જે થઈ શકે આંબાની બરફી, શિખરણ ભાત, ખરબૂજા ભાત, દહી ભાત, જે કંઈ થાય સુંદર શીતળ પણાવો જે થાય એ આપણે રોગાવાનો લાડ લગાવીએ. દૂધઘરવાળા વૈષ્ણવ વગર હોય તો એ સામાનો કરી શકે છે અને છેલ્લે કશું જ ન હોય તો પૌવાથી પણ આપણે દહી ભાત શ્રીકરણ ભાત કરીએ, ઝીણા મલમલના વસ્ત્ર ધરાવી અને આપણે ખૂબ લાડ લડાવીએ પ્રભુને. જો આપણે એક જ સમયે પહોંચતા હોય તો રાજભોગ સર્યા બાદ પ્રભુને સ્નાન ચોકી પર પધરાવી અને સુંદરતાથી સ્નાનનો આવો જ ક્રમ કરી અંગવસ્ત્ર કરી યત કિંચિત જે કંઈ પણ થોડી ઘણી સામગ્રી હોય, દૂધની કટોરી છેલ્લે કશું જ ન સૂંઝાય તો થોડો સામગ્રીમાં આપણે આપણે મેવો કંઈ હોય કે દૂધની કટોરી એ અરોગાવીને પછી પુરાડી દેવાય. તો આવી રીતે પણ આપણે એક સમય પહોંચનારા વૈષ્ણવો પણ પ્રભુને શીતળ સ્નાનનો મનોરથ કરી શકે છે. વિશેષતાથી રોહિણી નક્ષત્ર બહુ જ તપોમય ને બહુ જ ગરમી હોય છે તો આ સુંદર મજાના જલથી સ્નાન કરાવવાનો અવસર છે. તો જરૂરતાથી વૈષ્ણવ ગુરુઘરની આજ્ઞા લઈ, ગુરુદેવની આજ્ઞામાં રહી અને સુંદરતાથી આ ક્રમ કરશો એવી આશા રાખું છું. ચિત્રજીને સ્નાન વેણુજીના સ્વરૂપે જ કરાવજો, બીજા કોઈ પણ પ્રકારે નહીં. જય શ્રી કૃષ્ણ.